same word in another sentence also. We can say that this baby is looking very sweet. Next word is full of. We can say that in the picture the glass is full of milk. Another word is suppose. One of my friend gave me a gift. Then I suppose there may be a chocolate. No, there may be a doll. There may be a toy bus. Or there may be a ball. Another word is take. I want to write something. To write something, I'll have to take this pen. To take. I feel very thirsty. So, I'll have to take the glass of water. To take. Vidyarthi Mitro, આ ટૂંક અક્ષરી વાળા શબ્દોને એકવાર ઉચ્ચારણ કરી લઈએ એટલે મારી પાછળ પાછળ તમારે પણ બોલવાનું છે. આઈ હેવ, આઈ હેવ. ફરી એકવાર, આઈ હેવ, આઈ હેવ. આઈ વિલ, આઈ. ફરી બોલો તો, આઈ વિલ, આઈ. I am, I am. I am, I am. We will do another interesting activity. Activity 1C. Here we will have to answer the question based on the poem. Activity 1C, part 1. Answer these questions. Students, here you will have to answer the questions based on the poem only. Let's move to question number 1. What is sweet? આ પ્રશ્નના જવાબ માટે આપણે સ્ક્રીન પર એક પંક્તિ નિહાળીશું. What will you have? A cat or a rose? A rose is so sweet. I'll have that, I suppose. Okay, students. Now, who will tell me which is the correct answer? કોણ જવાબ આપશે? હા, તમે બેન આપો તો જવાબ સ્ક્રીન પર ફરીવાર કાવ્યને નિહાળીને. Yes, you are right. A rose is so sweet. So, we can write down the answer. What is sweet? A rose is sweet. વિદ્યાર્થી મિત્રો, તમે પણ મારી સાથે પાઠ્યપુસ્તકમાં આપેલી જગ્યામાં જવાબ નોંધતા રહેજો. સેકન્ડ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ સોફ્ટ? વોટ વિલ યુ હેવ? અ કેક ઓર અ કેટ? અ કેટ ઇઝ સોફ્ટ. આઈ થિંક આઈ વિલ ટેક ધેટ. નાવ હુ વિલ ગીવ મી આન્સર? હા, તમે બોલો તો. યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. અ કેટ ઇઝ સોફ્ટ. તો ચાલો આપણા જવાબ પણ નોંધી લઈશું. A cat is soft. Let's move to question number 3. What is nice? To find out the answer, let's see a stanza. What will you have? A ball or a cake? A cake is so nice. Yes, that's what I'll take. તો આના આધારે આ પ્રશ્નનો ઉત્તર કોણ આપશે? તમે. હા, તમે બોલો તો. You are right. તમારો જવાબ સાચો છે. જુઓ તો, અ કેક ઇઝ સો નાઇસ. તો આપણે આનો ઉત્તર પણ નોંધી લઈશું મિત્રો. સાચો જવાબ નોંધજો, અ કેક ઇઝ નાઇસ. લેટ્સ મૂવ ટુ લાસ્ટ ક્વેશ્ચન, ક્વેશ્ચન નંબર 4. વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? વોટ વિલ યુ હેવ? અ રોઝ ઓર અ બુક? અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. ઓ, ડુ લેટ મી લુક. આ પંક્તિના આધારે આ પ્રશ્નનો ઉત્તર કોણ આપશે? હા, તમે. તમે બોલો તો બેન. સાચો જવાબ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ. સ્ક્રીન ઉપર જુઓ, અ બુક ફૂલ ઓફ પિક્ચર્સ. એટલે કે આપણે આ પ્રશ્નનો જવાબ લખીશું કઈ રીતે? વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? તો એનો આન્સર આવશે, અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. આપણે ચારે પ્રશ્નોના જવાબ તો નોંધી લીધા.
પણ ક્યાંક કોઈ વિદ્યાર્થી મિત્રને નોંધવાના બાકી રહી ગયા તો એકવાર ફરી નિહાળી લઈએ. ક્વેશ્ચન નંબર 1, વોટ ઇઝ સ્વીટ? આન્સર ઇઝ અ રોઝ ઇઝ સ્વીટ. સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ સોફ્ટ? આન્સર ઇઝ અ કેટ ઇઝ સોફ્ટ. થર્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ નાઇસ? આન્સર ઇઝ અ કેક ઇઝ નાઇસ. એન્ડ લાસ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ? કરેક્ટ આન્સર ઇઝ અ બુક ઇઝ ફૂલ ઓફ પિક્ચર્સ. ઓકે સ્ટુડન્ટ્સ, નાવ ટર્ન ઓન એક્ટિવિટી 1C પાર્ટ 2. હિયર વી વિલ હેવ ટુ ગીવ આન્સર્સ ટુ ધ ગીવન ક્વેશ્ચન્સ એન્ડ વી વિલ ઓલ્સો હેવ ટુ ટીક માર્ક ઓન એપ્રોપ્રિએટ રીઝન ઓર ઓપ્શન ગીવન ઇન બી. લુક એટ ધ સ્ક્રીન. શિક્ષક મિત્રો, આ એક્ટિવિટીમાં જે કંઈ પ્રશ્નો આપેલા છે તે પ્રશ્નોના એક કરતા વધારે જવાબ એટલે કે ઓપન એન્ડેડવાળા પ્રશ્નો છે. આવા વખતે આપણે બાળકોના એક કરતા અન્ય જવાબો પણ સ્વીકારવા જોઈએ, કારણ કે આ સમયે બાળકે આપેલો અન્ય જવાબ પણ સાચો હોઈ શકે. માત્ર જરૂરી એ છે કે એની પાછળ આપવામાં આવેલું તાર્કિક કારણ યોગ્ય હોય. બિફોર વી ગો હેડ, વી શુડ બી ક્લિયર અબાઉટ વિચ થિંગ્સ કેન વી ડ્રિંક. લેટ સી ઓન ધ સ્ક્રીન. ધ ફર્સ્ટ, વોટર. અપાર્ટ ફ્રોમ વોટર, વી કેન ઓલ્સો ડ્રિંક મિલ્ક. વી કેન ઓલ્સો ડ્રિંક બટર મિલ્ક. વી કેન ડ્રિંક જ્યુસ. વી કેન ઓલ્સો ડ્રિંક ટી એન્ડ કોફી ઓલ્સો. મોરઓવર, વી કેન ઓલ્સો ડ્રિંક શરબત ઓર વી કેન સે કોલ્ડ ડ્રિંક્સ. સ્ટુડન્ટ્સ, લેટ્સ લુક સેન્ટેન્સ નંબર 1. ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ વિલ યુ ડ્રિંક? ધ આન્સર ઇઝ ગીવન ટી. ઇન ઓપ્શન બી વી હેવ 3 રીઝન્સ. વીલ હેવ ટુ ચૂઝ એની વન એપ્રોપ્રિએટ રીઝન. હિયર ધ ફર્સ્ટ ઓપ્શન, ઇટ ઇઝ હોટ, હેઝ બીન ચૂઝન. લેટ ઇટ મેક ઇટ ક્લિયર સર્ટન વર્ડ્સ. ફર્સ્ટ વન ઇઝ હોટ. વી એક્સપિરિયન્સ હોટ એન્ડ સ્કોર્ચિંગ સન ડ્યુરિંગ સમર. અનધર વર્ડ ઇઝ એનર્જી. વી નીડ એનર્જી ટુ રન, ટુ ડૂ એની એક્ટિવિટીઝ, ટુ ડૂ હોમવર્ક, ટુ ડાન્સ, ટુ સિંગ. ઇવન વી કેન યુઝ વિન્ડ એનર્જી ટુ પ્રોડ્યુસ ઇલેક્ટ્રિસિટી ઓલ્સો. વી કેન યુઝ ધ સેમ વર્ડ એનર્જી. તમે વિજ્ઞાનમાં પણ આ શબ્દ વિશે પરિચિત થતા જશો. એનર્જી માટે ઉર્જા શબ્દનો ઉપયોગ પણ થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, વોટ વિલ યુ ઇટ? હિયર 3 ઓપ્શન્સ આર, ઇટ ઇઝ ટેસ્ટી, ઇટ ઇઝ સ્પાઇસી, ઇટ ઇઝ સ્વીટ એન્ડ સોફ્ટ. બિફોર વી ગો હેડ, વી શુડ બી ક્લિયર અબાઉટ થિંગ્સ વિચ વી કેન ઇટ. જે આપણે ખાઈ શકીએ છીએ તેવી વસ્તુઓ. અહીંયા ઓપ્શનમાં આપવામાં આવેલા શબ્દને વધુ ધ્યાનપૂર્વક સમજીએ. પહેલો શબ્દ આવે છે ટેસ્ટી. વી કેન સે ધેટ ધી સાબુદાના ખીચડી ઇઝ વેરી ટેસ્ટી. અનધર વર્ડ ઇઝ સ્પાઇસી. વી કેન સે ધેટ ધ રાઈસ ઇઝ વેરી સ્પાઇસી. સ્પાઇસી, તીખું લાગે છે ને બરાબર. અનધર વર્ડ ઇઝ સ્વીટ એન્ડ સોર. વી કેન ઓલ્સો સે ધેટ ધ પાણીપુરી ઇઝ સ્વીટ એન્ડ સોર ઓર ધ ટેસ્ટ ઓફ ધ પાણીપુરી ઇઝ સ્વીટ એન્ડ સોર. બધાને મોંમાં પાણી આવી ગયું ને. લેટ્સ ગો હેડ. વિચ થિંગ્સ કેન વી ઇટ? આપણે કયા કઈ વસ્તુઓ ખાઈ શકીએ છીએ? ફર્સ્ટ વન ઇઝ દાલ રાઈસ. શાળામાં પણ આપણે ખાઈએ છીએ. વી કેન સે ચપાતી એન્ડ કરી. આપણે બધા શાક રોટલી લંચ બોક્સમાં પણ લઈને આવીએ છીએ. ખીચડી, શાળામાં આપણે અઠવાડિયે એક વખત ખીચડી પણ ખાઈએ છીએ. યસ, વી કેન ઓલ્સો સે પીઝા, બર્ગર. આપણે બર્ગર આ વાનગીને પણ ખાઈ શકીએ છીએ. વી કેન સે ધેટ વી કેન ઇટ ડિફરન્ટ વેજીટેબલ્સ. અહીંયા જે અલગ અલગ શાકભાજી આપેલા છે તેનો સૌથી વધુ ખોરાકમાં ઉપયોગ કરવો જોઈએ. અપાર્ટ ફ્રોમ વેજીટેબલ્સ, વી કેન ઇટ ડિફરન્ટ ફ્રૂટ્સ. મિત્રો, આપણો પ્રશ્ન હતો વોટ વિલ યુ ઇટ? હવે તમારામાંથી કોણ મને જવાબ આપશે? હા, તમે બેન, તમે જવાબ આપો તો. હા હા, બરાબર છે, ખીચડી. વોટ વિલ યુ ઇટ? આઈ વિલ ઇટ ખીચડી. ઓર વી કેન સિમ્પલી રાઇટ ડાઉન ખીચડી. તમે જવાબ તો આપ્યો ખીચડી, પણ એનું કારણ હજુ ઓપ્શન બીનું બાકી છે. તમે જ બોલો શું એનું કારણ આવી શકે. બરાબર, સાચી વાત છે. આઈ વિલ ઇટ ખીચડી બીકોઝ,
હા બીકોઝ ઇટ ઇઝ ટેસ્ટી. ખાલી જગ્યામાં તમે તમારી ભાવતી મનપસંદ વાનગીનું નામ લખી દેશું અને પાસે આપેલા ખાનામાંથી યોગ્ય વિકલ્પ પર ખરું કરીશું. અહીંયા બેને જે જવાબ આપ્યો ખીચડી, એમને ખીચડી એટલે ભાવે છે કારણ કે એ ટેસ્ટી લાગે છે. નાવ લેટ્સ મૂવ ટુ થર્ડ ક્વેશ્ચન, ત્રીજો પ્રશ્ન જોઈએ સ્ક્રીન પર. વોટ વિલ યુ સ્મેલ? અહીંયા કેટલાક ઓપ્શન પણ આપેલા છે. ઇટ ઇઝ નાઇસ, ઇટ ઇઝ બ્યુટીફુલ, ઇટ ઇઝ સ્વીટ. તે શબ્દને પહેલા સમજી લઈએ. સૌથી પહેલો શબ્દ છે નાઇસ. વી કેન સે ધેટ ધ ડોલ ઇઝ વેરી નાઇસ. નેક્સ્ટ વર્ડ ઇઝ બ્યુટીફુલ. વી કેન ઓલ્સો સે ધેટ ધ પિક્ચર ઓફ પીકોક ઇઝ વેરી બ્યુટીફુલ. નેક્સ્ટ વર્ડ ઇઝ સ્વીટ. વી કેન સે ધેટ ધ સ્મેલ ઓફ ચંપા ઇઝ સ્વીટ. નાઉ હુ વિલ ગીવ મી આન્સર? વોટ વિલ યુ સ્મેલ? પેલા બેન તમે બોલો તો. સાચી વાત છે, રોઝ. વાય ડુ યુ લાઈક ટુ સ્મેલ રોઝ? યસ, બીકોઝ ઇટ ઇઝ નાઇસ. સ્ક્રીન ઉપર જોઈશું મિત્રો આપણે. અપાર્ટ ફ્રોમ રોઝ, એ સિવાય કોઈને બીજું કહેવું છે? હા તમે બોલો તો ભાઈ, વોટ વિલ યુ સ્મેલ? વેરી ગુડ, લીલી. હા તમે જ બોલો હવે જવાબ બેન. વોટ વિલ યુ સ્મેલ? યસ, યુ આર ઓલ્સો રાઇટ, મેરી ગોલ્ડ. વિદ્યાર્થી મિત્રો, તમને જે ફૂલને સ્મેલ કરવું ગમે તમે તે ખાનામાં તેનું નામ લખી શકો છો. આપણે પૂરા સેન્ટેન્સમાં પણ લખી શકીએ. વોટ વિલ યુ સ્મેલ? આઈ વિલ સ્મેલ અ રોઝ, આઈ વિલ સ્મેલ અ લીલી, ઓર આઈ વિલ સ્મેલ મેરી ગોલ્ડ, કે તમને ગમતા કોઈ પણ ફ્લાવરનું નામ. અને એનું રીઝન પણ આપવાનું છે. હા બેન તમે જ જવાબ આપશો. વાય ડુ યુ લાઈક ટુ સ્મેલ મેરી ગોલ્ડ? યસ, યુ આર એબ્સોલ્યુટલી રાઈટ, બીકોઝ ઇટ ઇઝ સ્વીટ. આ ઓપ્શન જે છે એના પર ટીક કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ આપેલી જગ્યામાં તમારી મનપસંદના ફ્લાવર નામ લખી શકો છો અને તેની સામેનો તમને ગમતો યોગ્ય વિકલ્પ પસંદ કરી શકો છો. અહીંયા ત્રણ વિકલ્પ આપેલા હતા, નાઇસ, બ્યુટીફુલ અને સ્વીટ. જે પૈકી બ્યુટીફુલ શબ્દને આપણે સ્મેલ માટે પ્રયોજી શકીએ ખરા? જરાય નહીં. એટલે આવી કેટલીક નાની નાની બાબતોને પણ ધ્યાન રાખવાનું છે. આ એક્સરસાઇઝમાં આ બાબતો તરફ પણ ધ્યાન દોરવામાં આવેલું છે. લેટ્સ મૂવ ટુ સેન્ટેન્સ નંબર ફોર. વેર વિલ યુ ગો? ઓપ્શન્સ આર ટુ અ હિલ, ટુ અ રિવર સાઇડ, ઓર ટુ અ સી શોર. બિફોર વી ગો હેડ, વી શુડ બી ક્લિયર અબાઉટ ઓલ ધીઝ થિંગ્સ. સૌ પ્રથમ ટુ અ હિલ, તેની માટે આપણે કેટલાક હિલી એરિયાઝ જે છે, પર્વતી વિસ્તાર જે છે જોઈએ. નેક્સ્ટ ઓપ્શન ઇઝ ટુ અ રિવર સાઇડ, રિવર સાઇડ એરિયાઝ. એન્ડ ધ થર્ડ ઓપ્શન ઇઝ ટુ અ સી શોર, કોસ્ટલ એરિયાઝ, ઓર વી કેન સે સી શોર. નાવ હુ વિલ ગીવ મી આન્સર? વેર વિલ યુ ગો? હા તમે ભાઈ બોલો તો. યસ, યુ આર રાઇટ, આઈ વિલ ગો ટુ અ સી શોર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને ગમતા કોઈ પણ સ્થળ વિશે લખી શકાય છે, એટલે કે આન્સર એક જ સાચો નથી. તમારામાંથી કદાચ કોઈ એમ પણ કહી શકે આઈ વિલ ગો ટુ અ રિવર સાઇડ, એ પણ સાચું છે. અથવા કોઈ એમ પણ કહે કે આઈ વિલ ગો ટુ અ હિલી એરિયાઝ ઓર હિલ. એટલે વિદ્યાર્થી મિત્રો, તમને ત્રણમાંથી જે સ્થળ પસંદ પડે તે સ્થળ વિશે તમે ટીક કરી શકો છો અને જવાબ લખી શકો છો. લેટ્સ મૂવ ટુ લાસ્ટ સેન્ટેન્સ. વેન વિલ યુ સ્લીપ? ઓપ્શન્સ આર લેટ એટ નાઇટ, ઇન ધ આફ્ટરનૂન, ઓર અર્લી એટ નાઇટ. નાઉ હુ વિલ ગીવ મી આન્સર? હા તમે બેન, તમે બોલો તો. યસ, યુ આર રાઇટ, આઈ વિલ સ્લીપ અર્લી એટ નાઇટ. મિત્રો, અહીં એક વાત ધ્યાનમાં રાખીએ, કદાચ કંઈક વધારે કામ આવી ગયું કે કંઈક વધારે હોમવર્ક આવી ગયું અથવા તો એક્ઝામ આવી ગઈ તો લેટ એટ નાઇટ કોઈ વાર આપણે જાગી લઈએ ચાલશે. આખો દિવસના કામમાં અથવા શનિવારે કે રવિવારે થાક્યા હોઈએ તો આફ્ટરનૂનમાં સૂઈ શકાય છે, પણ મોટે ભાગે રાત્રે વહેલા સુવાની આદત કેળવવી જોઈએ. અંગ્રેજીમાં પેલી લાઈન યાદ છે ને? નથી યાદ આવતી? સારું, સ્ક્રીન ઉપર જુઓ તો જરા. અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ, ધીસ ઇઝ ધ વે ટુ બી હેલ્ધી, વેલ્ધી એન્ડ વાઇઝ. આ જ પ્રકારની એક લાઈન ગુજરાતીમાં પણ આપેલી છે, કોને યાદ આવે છે? હા તમે બોલ્યા, સાચી વાત, સાચું ગણગણ્યા. રાત્રે વહેલા જે સુવે, વહેલા ઉઠે વીર, બળ બુદ્ધિ ને ધન વધે, સુખમાં રહે શરીર. સારું વિદ્યાર્થી મિત્રો, ભણવાની મજા પડી ને? કેટલું બધું નવું નવું જાણવા મળ્યું. મને પણ તમારી સાથે બહુ મજા આવી છે. પણ આજે જે ભણાવ્યું તે વસ્તુ ભૂલતા નહીં. ડિયર સ્ટુડન્ટ્સ, આઈ થિંક ઇટ્સ ઇનફ ફોર ટુડે. વીલ મીટ અગેન ઇન ધ નેક્સ્ટ એપિસોડ વિથ લોટ્સ ઓફ ન્યુ એક્ટિવિટીઝ. બટ ફોર યોર હોમવર્ક, યુ વિલ હેવ ટુ ફાઇન્ડ આઉટ 10 અધર રાઇમિંગ વર્ડ્સ એઝ શોન ઇન ધ સ્ક્રીન. કેટ, બેટ, બુક, કુક.
વેન પેન ફન ગન. સો સ્ટુડન્ટ્સ, વીલ મીટ અગેન ઇન ધ નેક્સ્ટ એપિસોડ. ટિલ ધેન ટેક કેર એન્ડ નમસ્તે.